હવે આગળ વાત કરીએ તો સતત ત્રીજા ટર્મ માટે સંસદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વણી. ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે સંસદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના નામે વહેણ લોકહિતના પ્રશ્નો માટે લડત લડતા સંસદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સુરમાં વિપક્ષ નેતા તરીકે સંસદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમને બિનહરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને એસયુઆઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક અને અધિકાર માટે લડતા સંસદ અલી સૈયદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતા. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઇટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલીલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તાપક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજી વાર વિપક્ષના નેતા તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરિકો, શહેરની જનતા, સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.